નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટોપિક માં આગળ જઈશું. હવે તો નેક્સ્ટ ટોપિક જે આજે લેવા જઈ રહ્યા છે તે છે વર્ગીકરણીય ક્ષેત્રો, ટેક્ઝોનોમિકલ એઇડ્સ. તો જેમ પાછલા વિડિયો લેક્ચર માં આપણે ટેક્ઝોનોમી વિશે અભ્યાસ કરી ગયા, ટેક્ઝોનોમી જે એકદમ જ સિસ્ટમેટિક એક વર્ગીકરણની પદ્ધતિ છે, જેના ફાધર તરીકે આપણે ઓલરેડી કાર્લસ લિનિયસ ને કન્સિડર કર્યા, અને તેઓના વર્ગીકરણની જે પદ્ધતિ છે તે મુજબ અલગ અલગ વર્ગકોને આધારે એક ચોક્કસ વર્ગીકરણીય શ્રેણી બનાવવામાં આવે છે, જેમાં આપણે સૃષ્ટિથી લઈને જાતિ સુધીના તમામ વર્ગકોને ડિટેલમાં અભ્યાસ કરી ગયા. જે પૈકી સૌથી જે પાયાનો એકમ છે જાતિ, જેની ઊંડાણપૂર્વક માહિતી અંશ માયા નામના વિજ્ઞાને આપીને ગયા, અને આથી તેઓને 20મી સદીના ચાર્લ્સ ડાર્વિન તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. તો આજે એ જ વર્ગીકરણને ખૂબ જ ઇઝીલી સમજવા માટે કે જ્યારે આપણે તેને અભ્યાસ કરી રહ્યા હોય અને તેના માટે કોઈ સંદર્ભ એકઠો કરવા માંગીએ, એવા સંદર્ભ આધારિત ચોક્કસ વર્ગીકરણ ક્ષેત્રોની વાત કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે એવા ક્ષેત્રો લઈશું જે તમે રેફરન્સમાં લઈ શકો, જેને આપણે સંદર્ભમાં લઈ શકીએ, જેને વાંચી શકીએ, રૂબરૂ જોઈ શકાતા નથી. ઓલરેડી એક પાર્ટ તમે તમારી ટેક્સ્ટબુકમાં ભણી ગયા છો, જેમાં રૂબરૂ જઈને તમે વર્ગીકરણની પદ્ધતિને અભ્યાસ કરી શકો, જેમાં તમે વનસ્પતિ સંગ્રહાલયો, ઝૂ, બોટેનિકલ ગાર્ડન વગેરે જેવા ક્ષેત્રો જોઈ ગયા, જેમાં આપણે રૂબરૂ તે વનસ્પતિનો નમૂનો કે ચોક્કસ પ્રાણીને જીવંત અવસ્થામાં અથવા તો તેનો સ્ટોરેજ કરેલો સ્પેસીમેન જોઈ શકીએ, અને તેના લાક્ષણિક જે અભ્યાસ છે તેના દ્વારા તેને ચોક્કસ વર્ગીકરણીય શ્રેણી અલોટ કરી શકીએ. આજે જોવા રહ્યા છે જે માત્ર વાંચન માટે હોય છે કે વાંચીને તમે ઘણી બધી માહિતી એકઠી કરી શકો અને જે તે ચોક્કસ સજીવના વર્ગીકરણને ઇઝીલી સમજી શકો. તો એવા વન બાય વન આપણે લેતા જઈશું બેટા. 6 ડિસ્કસ કરવાના છે આપણે ટોટલ, ફ્લોરા, ફોના, મેન્યુઅલ, કેટેલોગ, મોનોગ્રાફ અને કી. પ્રોબેબલી એક ક્વેશ્ચન વારાફરતી આમાંથી આવ્યા કરે છે, તો ચલો શરૂ કરીએ વન બાય વન. પહેલા જે તમને વાત બેટા જણાવી કે તેઓ સંદર્ભ આધારિત વર્ગીકરણ ક્ષેત્રો છે, તો યાદ રાખશું ડોક્યુમેન્ટ બેઝ, જેને માત્ર વાંચનમાં લઈ શકાય, રૂબરૂ જોઈ શકાતા નથી. જેમાં સૌ પ્રથમ છે આપણી પાસે ફ્લોરા. અહીં જે તમારે મેઇન વસ્તુ યાદ રાખવાની છે કે છોએ છો આપણે સ્ટડી કરીશું તે કયા સજીવો માટે બનાવવામાં આવે છે. કેટલાક એવા છે જે તમામ સજીવો માટે કોમનમાં બનાવાય છે, કેટલાક માત્ર વનસ્પતિ માટે બનાવાય છે, તો કેટલાક માત્ર પ્રાણી માટે બનાવાય છે. તો કયો કોના પર્ટિક્યુલર વર્ગીકરણ માટે બનાવવામાં આવે છે તે આપણે યાદ રાખશું, જે એમસીક્યુમાં પૂછાઈ શકે. ત્યારબાદ અમુક અહીંયાના એવા પબ્લિકેશન છે, એવા સંદર્ભો છે જે માત્ર ને માત્ર સરકાર પ્રમાણિત હોય, મતલબ કે જે ગવર્નમેન્ટ ઓથોરાઇઝડ પ્રેસ હોય તે જ તેને પબ્લિશ કરી શકે, કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશન તેને પબ્લિશ કરી શકતું નથી. તો એમાં કયા પ્રાઇવેટ પબ્લિકેશન છે, કયા ગવર્નમેન્ટ ઓથોરાઇઝ પબ્લિકેશન છે તે પણ યાદ રાખીશું, અને સાથોસાથ તે ચોક્કસ સંદર્ભ આધારિત ક્ષેત્રમાં કયા પ્રકારનું વર્ણન કરવામાં આવે છે, કયા વર્ગકનું વર્ણન કરવામાં આવે છે, કયા બેઝ પર કરવામાં આવે છે તે પણ યાદ રાખીશું. તો સૌપ્રથમ લઈએ ફ્લોરા, જે એકચ્યુઅલી ખાલી અને ખાલી વનસ્પતિ માટે હોય છે, માત્ર વનસ્પતિ સજીવો માટે ફ્લોરા હોય છે, જેમાં ખાસ કરીને એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારની પસંદગી કરી દેવામાં આવે છે, અને તે વિસ્તારમાં જોવા મળતા તમામ પ્રકારના વનસ્પતિ સજીવોનું ત્યાં ડિટેલમાં વર્ણન કરવામાં આવે છે, અને એ વર્ણનના આધારે આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ. મતલબ પછી એ નથી જોવાનું કે તે વનસ્પતિ કયા પ્રકારના જૂથને બિલોંગ કરે છે, કોઈ કદાચ એકાંગી પણ હોય, કોઈ એકદળી હોય, કોઈ દ્વિદળી હોય, કોઈ ત્રિઅંગી, મતલબ તે જટિલતાના આધારે નથી સંદર્ભ લેવાનો, તમારે જે તે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પર ફોકસ કરવાનું છે, રાઈટ. તો જે તે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર માં અસ્તિત્વ ધરાવતી વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતી વનસ્પતિઓનું વર્ણન, લાઈક આપણે કોઈ પર્ટિક્યુલર એરિયા લઈએ, સપોઝ હું લઈ લો ફ્લોરા ઓફ સુરત, તો સુરત આખા ડિસ્ટ્રિક્ટમાં જેટલી પણ અલગ અલગ વનસ્પતિઓ જોવા મળે છે જે અહીંયાની સિઝનને અનુકૂળ છે તેઓનું ડિટેલમાં વર્ણન આ પુસ્તકમાં મેન્શન કરી શકીએ. ધારો તો તમે એક નાનો ચોક્કસ એરિયા પણ સિલેક્ટ કરી શકો કે ભાઈ એનું એક ચોક્કસ ગામ, સપોઝ આપણે વરાછા લઈ લઈએ, કતારગામ લઈ લઈએ, પીપલોદ લઈ લઈએ, તો એ ચોક્કસ ગામ ફ્લોરા ઓફ પીપલોદ, રાઈટ. તો એ પીપલોદમાં જોવા મળતા તમામ પ્રકારના વનસ્પતિઓનું વર્ણન ત્યાં બતાવી શકીએ. જેટલો મોટો એરિયા આપણે સિલેક્ટ કરીશું તે પ્રકારે અંદર સમાવેશ પામતા વનસ્પતિઓની સંખ્યા વધશે, અને તે હિસાબે તે બુકની જે જાડાઈ છે તે વધારે હશે, સ્વાભાવિક છે. એ જ રીતે ફોના બેટા એકદમ જ સિમિલર છે,
જે રીતે ફ્લોરા વનસ્પતિ માટે બનાવે છે તે રીતે ફોના પ્રાણીઓ માટે બનાવવામાં આવે છે. માત્ર અને માત્ર પ્રાણી સજીવોનો વર્ણન અહીંયા મેન્શન કરાશે અને એ પણ અહીંયા સેમ જ વિગત લેવાની છે. તમારે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર ધ્યાનમાં લઈ લેવાનો છે. તો જે તે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતા અથવા મોજુદ પ્રાણીઓનું ડિટેલમાં વર્ણન દર્શાવતું જે પુસ્તક છે, વર્ગીકરણ ક્ષેત્ર છે, તેને કહેવામાં આવે છે ફોના. તો આ બે વર્ડ યાદ રાખીએ, જેમાં લગભગ લગભગ આપણે સિમિલર માહિતી જોઈએ છે. એક વનસ્પતિ માટે છે તો એક પ્રાણી માટે, પરંતુ બંનેમાં તમે જે જોયું છે, ફોકસ કરવાની વસ્તુ છે તે છે તેઓનો ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પૂરતી હાજરી. રાઈટ, જે બેટા આગળ જે મેન્યુઅલ છે, હવે મેન્યુઅલ અને બીજું એક લેશું કેટાગરી, તેમાં લગભગ લગભગ તમારે વર્ગીકરણ ને રજૂ કરવા માટે ચોક્કસ વર્ગક સિલેક્ટ કરી દેવાનો છે. જે રીતે આપણે સૃષ્ટિ લઈને જાતિ સુધીના તમામ વર્ગકોની શ્રેણી જોઈ ગયા, તે પૈકીની માત્ર ને માત્ર જો તમે કુળને સિલેક્ટ કરો, ફેમિલીને સિલેક્ટ કરો, સમજો આલે હું સોલાનેસી ફેમિલીની વાત કરું, તો સોલાનેસી કુળની અંદર આવતી તમામ પ્રકારની વનસ્પતિઓનું ડિટેલમાં જો વર્ણન કોઈ પુસ્તકમાં આપણે લઈએ, કોઈ ક્ષેત્રમાં મેન્શન કરીએ, તો એ બને છે મેન્યુઅલ. તો એનું એક ટાઇટલ આ હોઈ શકે કે મેન્યુઅલ ઓફ સોલાનેસી ફેમિલી. રાઈટ, એ જ રીતે તમે કોઈ પ્રાણીઓનું પણ ફેમિલી લઈ શકો. સપોઝ આપણે દેડકાની જે ફેમિલી છે, રેની ડે ની વાત કરીએ, તો એનું જે મેન્યુઅલ બનશે તે હશે મેન્યુઅલ ઓફ રેની ડે. મતલબ વાત એવી છે કે અહીંયા તમારો ફોકસ જે તે ભૌગોલિક વિસ્તાર ઉપર નથી, આપણો ફોકસ માત્ર અને માત્ર વર્ગક તરીકે એક ચોક્કસ કુળને સિલેક્ટ કરી લેવામાં આવે છે અને જે ચોક્કસ કુળમાં સમાવેશ પામતા સજીવોનું વિસ્તારપૂર્વક વર્ણન. પછી અહીંયા એવું રેસ્ટ્રિક્શન નથી કે માત્ર તમે તે પ્રાણી માટે બનાવી શકો, માત્ર વનસ્પતિ માટે બનાવી શકો, તે કોમનમાં બનાવી શકાય. જે અહીંયા રેસ્ટ્રિક્શન છે કે ફ્લોરા માત્ર વનસ્પતિ, ફોના માત્ર પ્રાણી, મેન્યુઅલ અને કેટેલોગમાં એવું કોઈ રેસ્ટ્રિક્શન નથી. તેમાં બંને પ્રકારના સજીવોને આપણે વર્ણનમાં લઈ શકીએ, ઇન્ક્લુડ કરી શકીએ. પણ મેન્યુઅલમાં જે ખાસ નોંધ લેવાની છે કે વર્ગક તરીકે માત્ર અને માત્ર ફેમિલીને સિલેક્ટ કરી શકીએ. હવે તમે એવું ચાહો કે ફેમિલી મારે સિલેક્ટ નથી કરવી, મારે કોઈ બીજો વર્ગક સિલેક્ટ કરવો છે, તમે કોઈ ચોક્કસ એક ઓર્ડરની વાત કરી રહ્યા છો, તમે કોઈ ચોક્કસ ગોત્રની વાત કરી રહ્યા છો, કોઈ ચોક્કસ વર્ગની વાત કરી રહ્યા છો, કોઈ ચોક્કસ પ્રજાતિની વાત કરી રહ્યા છો, તો જે રીતે આપણે આગળ વિડીયો લેક્ચરમાં સ્ટડી કરી ગયા કે ઉપરથી જેમ જેમ નીચે આવો તેમ તેમ લક્ષણોની સમાનતા વધતી જાય. રાઈટ, તો એ હિસાબે જેમ જેમ નીચે જઈશું તેમ તેમ લક્ષણો સ્પેસિફિક થતા જશે અને એ હિસાબે વર્ણન વધારે ને વધારે જટિલ બનતું જાય. તો હવે કુળ સિવાય કોઈ બીજો વર્ગક સિલેક્ટ કરીને, લાઈક વર્ગીકૃત શ્રેણીના આપણે જે પણ વર્ગકો જોયા, તે શ્રેણીના કોઈ પણ એક વર્ગક નો અભ્યાસ કરવા માંગીએ અને તે વર્ગકમાં સમાવેશ પામતા સજીવોનું વર્ણન ઊંડાણપૂર્વક વિસ્તારપૂર્વક વર્ણન જો કોઈ બુકમાં અથવા સંદર્ભ આધારિત વર્ગીકરણ ક્ષેત્રમાં આપણે મેન્શન કરીએ તો એ બનશે કેટેલોગ. સપોઝ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ હોમો સેપિયન્સ સેપિયન્સ, જે આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ છે. પણ હોમો પ્રજાતિમાં બીજા પણ ઘણા બધા માનવ સમ હોમો હેબિટ્સ અસ્તિત્વ ધરાવતા હતા, જે આગળ પૂર્વજો તરીકે હતા. તો તે તમામનું અહીંયા વિસ્તારપૂર્વક વર્ણન આપણે દર્શાવી શકીએ અને તે બુકનું ટાઇટલ તમે આપી શકો કેટેલોગ ઓફ હોમો સ્પીસીસ. રાઈટ, સિમિલરલી સોલાનમ સિસિમ્બ્રીફોલિયમ, જે એક વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે, તો એમાં જે પ્રજાતિ વર્ડ છે તે સોલાનમ, તો એના બેઝ પર એનું એક ટાઇટલ એવું આપી શકીએ કે કેટેલોગ ઓફ સોલાનમ સ્પીસીસ. રાઈટ, અથવા તો સોલાનમ જીનસ. તો એ જીનસના બેઝ પર તેની અંદર પ્રજાતિની અંદર આવતી તમામ પ્રકારની વનસ્પતિઓનું વર્ણન લઈ શકીએ. સિમિલરલી તમે કોઈ ચોક્કસ પ્રાણીની પણ એક પ્રજાતિ, જેમ હોમો આપણે સિલેક્ટ કરી છે તે એક પ્રાણીની પ્રજાતિ થશે, તો એનો પણ એક બુક અથવા એક આવું ક્ષેત્ર બનાવી શકીએ. તો કેટેલોગ અને મેન્યુઅલમાં મેઇન ડિફરન્સ પર ફોકસ કરો બેટા. હવે મેન્યુઅલમાં વર્ગક તરીકે માત્ર ને માત્ર કુળ પર જ રેસ્ટ્રિક્શન છે, એક કુળ સિલેક્ટ કરીને તેની અંદર આવતા વનસ્પતિઓ પ્રાણીઓનું વર્ણન કરી શકીએ. જ્યારે કેટેલોગમાં કોઈ પણ એક વર્ગક
જે આપણી ઈચ્છા પ્રમાણે સિલેક્ટ કરી શકીએ અને તેની અંદર સમાવેશ પામતા તમામ સજીવોનું વિસ્તારપૂર્વક વર્ણન દર્શાવી શકીએ. બીજી એક માહિતી મારે એડ કરવી છે, જે આ ચારે ચાર આપણે જે જોઈ ગયા છે ક્ષેત્રો તે બધા જ પ્રાઇવેટ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થઈ શકે છે, તેમાં કોઈ ગવર્નમેન્ટ ઓથોરિટીની કે અપ્રુવલની જરૂરત પડતી નથી. પણ હવે આવું છું મેઇન મુદ્દા પર કે એવું એક વર્ગીકરણ ક્ષેત્ર છે આપણી પાસે જે માત્ર અને માત્ર જે તે ચોક્કસ કન્ટ્રી અથવા દેશની સરકાર દ્વારા જ પબ્લિશ થાય, અને એવું છે આપણું મોનોગ્રાફ. શું છે બેટા? મોનોગ્રાફ તે સરકાર દ્વારા પ્રમાણિત હોય, જે તે ચોક્કસ દેશની સરકાર દ્વારા પ્રમાણિત ગવર્નમેન્ટ ઓથોરાઇઝડ પ્રેસ અથવા પબ્લિકેશન જ તેને પબ્લિશ કરી શકે. બીજી એક સૌથી ઇમ્પોર્ટન્ટ માહિતી છે, માત્ર અને માત્ર વનસ્પતિ સજીવો માટે જ પબ્લિશ કરી શકાય, રાઈટ? અને આ મોનોગ્રાફમાં તમે જોશો, સપોઝ આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો ઇન્ડિયામાં અલગ અલગ આટલા બધા સ્ટેટ છે ને સ્ટેટમાં ઘણા બધા સિઝનના એકોર્ડિંગ અલગ અલગ પ્રકારના વનસ્પતિ ગ્રો થાય છે. તો આ બધા જ વનસ્પતિની સંખ્યા તમે ગણો તો એ ઘણી ઘણી હાઈ થશે. તો આ તમામ વનસ્પતિઓનું ઊંડાણપૂર્વક વર્ણન આ મોનોગ્રાફમાં આપણે કરી શકીએ, રાઈટ? હવે એ હિસાબે ઘણી બધી વનસ્પતિઓ થઈ જાય તો તેનું વર્ણન જે છે એક બુકમાં સમાવેશ કરવું મુશ્કેલ હોય, તો એમાં અલગ અલગ વોલ્યુમ અલગ અલગ પાર્ટ બનાવવામાં આવે છે. સિમ્પલી તમારી કોઈ બુક હોય તો એના જે બે પાર્ટ બનાવી દેવામાં આવે છે, બાયોલોજી પાર્ટ વન, બાયોલોજી પાર્ટ ટુ, કદાચ વધારે કન્ટેન્ટ હોય પાર્ટ થ્રી, એ રીતે પણ જવું પડે. અથવા તો ક્યારેક એને વોલ્યુમ તરીકે પણ બેટા ઓળખવામાં આવે, વોલ્યુમ વન, વોલ્યુમ ટુ, વોલ્યુમ થ્રી. ઘણી બધી જે સ્ટાન્ડર્ડ બુક્સ છે, રેફરન્સ બુક છે, તેમાં આવા ઘણા બધા વોલ્યુમ્સ હોય છે, વોલ્યુમ્સની સિરીઝ હોય છે, 5, 6, 10, રાઈટ? તો અહીંયા એટલા બધા અલગ અલગ વોલ્યુમ્સમાં કંડારવામાં આવે છે આખા વર્ણનને, અને તેમાં જે વનસ્પતિઓનું વર્ણન ઊંડાણપૂર્વક આપણે કર્યું છે તે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં હોય. મતલબ કે સપોઝ તમે પહેલું વોલ્યુમ જો હાથમાં લો તો પહેલા વોલ્યુમથી એ આલ્ફાબેટ એ પરથી શરૂ થતા તમામ વનસ્પતિનું લિસ્ટ તમને જોવા મળશે, લાઈક એઝા ડાયરેક્ટા ઇન્ડિકા, એલિયમ સટાઇવમ, એન્ડ્રોગ્રાફિસ સ્પેનિક્યુલેટા. સિમિલરલી જો એ પુસ્તક એ આલ્ફાબેટ થી શરૂ થતા નામ ધરાવતી વનસ્પતિથી જો કમ્પ્લીટ થઈ જાય તો પછી વોલ્યુમ ટુ જે છે તેની અંદર બી પરથી શરૂ થતા વનસ્પતિઓનું વર્ણન જોઈ શકીશું. તો આ ખાસ વાત છે મોનોગ્રાફની, એકદમ ફોકસમાં લઈ લો બેટા. અગેન જે કહું છું કે માત્ર વનસ્પતિ માટે જ બનાવી શકાય, જેથી ચોક્કસ દેશની સરકાર જ તેને પ્રવેશ કરી શકે, લાઈક મોનોગ્રાફ, ઇન્ડિયન મોનોગ્રાફ, યુરોપિયન મોનોગ્રાફ, બ્રિટિશ મોનોગ્રાફ, તો આ રીતે ટાઇટલ પણ આપવામાં આવે છે. અને જે ઊંડાણપૂર્વક ત્યાં વર્ણન હોય છે વનસ્પતિનું તેના નામ વનસ્પતિઓના આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કરવામાં આવે છે. બીજું અહીંયા બેટા એડ કરી દઉં કે અહીં તમે જેટલા પણ જોઈ ગયા એ કમ્પેરિઝનમાં જો મોનોગ્રાફની વાત કરો તો એમાં કરીબ કરીબ એક વનસ્પતિની તમામ માહિતી તેના સાયન્ટિફિક ડેટા વર્ગીકૃત શ્રેણીથી લઈને તેના મોર્ફોલોજીકલ કેરેક્ટર એટલે કે બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યાના જે લક્ષણો છે તે તમામનું વર્ણન, અને આ સિવાય તેઓની જો કોઈ એપ્લિકેશન હોય, કોઈ ઉપયોગીતા હોય તો તેનું પણ વર્ણન એકદમ ઊંડાણપૂર્વક કરવામાં આવે છે. છેલ્લું છે સૌથી ઇન્ટરેસ્ટિંગ કી, જેને ચાવી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કીથી બેટા લોક ખુલે છે, તો મતલબ લોક ખોલવા માટે કી અગત્યની એક ઘટક અથવા વસ્તુ તરીકે સાબિત થઈ છે આપણી પાસે, તેમ આ વર્ગીકરણ ક્ષેત્રો ના આધારે વર્ગીકરણને જો એકદમ ઇઝીલી સમજવા માંગતા હોય તો કી એ ખૂબ જ સરળ અને સચોટ વર્ગીકરણ ક્ષેત્ર છે. કારણ કે અત્યાર સુધીના જે હતા એમાં તમે વર્ણન જુઓ તો એ પ્રકારે વર્ણન હોય છે જે માત્ર અને માત્ર કોઈ ટેકનિકલ પર્સન જ સમજી શકે, પણ આ કીમાં એ પ્રકારે વર્ણન ને મેન્શન કરવામાં આવે છે કે તે વર્ણન કદાચ કોઈ નોન ટેકનિકલ પર્સન વાંચે, કોઈ એવો વિદ્યાર્થી કે જે સાયન્સ ને બિલોંગ નથી કરતો, તો તેઓ પણ ખૂબ જ સારી અને સચોટ માહિતી જે તે ચોક્કસ સજીવ વિશે મેળવી શકે છે, અને એનું વર્ણન હોય છે આ કીમાં, રાઈટ? તો આ કીમાં જેટલું પણ તમે વર્ણન જોવો છો તે વર્ણન ખૂબ જ વિશેષ બેસ પર અથવા વિશેષ પદ્ધતિના આધારે કરવામાં આવે છે, તેમાં જે તે ચોક્કસ પ્રાણી કે વનસ્પતિને આપણે જો સિલેક્ટ કરી લઈએ તો તેમાં જોવા મળતા વિરોધાભાસી લક્ષણોના આધારે આખું વર્ણન કંડારવામાં આવે છે. સિમ્પલ આપણે વાત કરીએ તો જે રીતે તમે એક્ઝામમાં ડિફરન્સ લખતા હોય છે, આ બાજુ પોઝિટિવ અને આ બાજુ નેગેટિવ, કે ભાઈ આ લક્ષણ છે તો
तो शाटे रीजन आपेलू हो पेली बाजू आ लक्षण नहीं तो शाटे नहीं रीजन अथवा कारण त्या जस्टिफाई करेल हो तो आ हिसाब से विरोधाभासी लक्षणों आधार ते जोशो तो डिफरेंस डेटा मेन्शन कर पार्ट में ते वर्णन ने आखा पुस्तक में जोई सकी सो अभ्यास कर सके मतलब आ एक बाजू पॉजिटिव सेंटेंस हे आ एक बाजू नेगेटिव सेंटेंस हे बने सेंटेंस ना बेटा जो जूथ है आवा बे वाक्यों जूथ ने कपलेट तरीके ओळखवामां आवे छे तो आ एक साइंटिफिक लैंग्वेज आधार नाम आपवामां आव्युं छे અને એ હિસાબે દરેક વાક્ય જે આ કપલેટનું છે સપોઝ આ એક પોઝિટિવ વાક્ય જે સેન્ટેન્સ છે તે સિમિલરલી નેગેટિવ જે સેન્ટેન્સ છે તે તો આ કપલેટના પછી ઇન્ડિવિડ્યુઅલ વાક્યને લીડ તરીકે ઓળખવામાં આવે છે લીડ કહેવામાં આવે છે તો અહીં આપણી માટે એમસીક્યુમાં પૂછાઈ શકે એવી જે ઇન્ફોર્મેશન છે એમાં ત્રણ જે કોન્સેપ્ટ છે આપણે સમજી લઈએ सौथी अगत्यनुं छे अने आ अगत्यनुं होवाने कारणे तेने पृथक्करणीय प्रकारनुं वर्गीकरण क्षेत्र कहेवामां आवे छे अथवा तो एनालिटिकल टाइप बाकी आगळना जे जोईए एमां कोई एनालिटिकल टाइप नथी पण ए तमने आ रीते पण क्वेश्चन पूछी शकाय के नीचे पैकी कयुं पृथक्करणीय प्रकारनुं वर्गीकरण क्षेत्र छे एनालिटिकल प्रकारनुं तो एमां आंसर आवो जोईए आपणो की बिकोज एनी अंदर जे ते चोक्कस प्राणी वनस्पति बन्नेने तमे सामेल करी शको छो तेओनी अंदर जोवा मळता विरोधाभासी लक्षणोना आधारे वर्णन दर्शावी शको छो वर्णन दर्शाववा माटे जे पेटर्न अंदर तमे जोई शको छो बे पार्टमां वर्णन डिवाइडेड करेलुं होय छे एक बाजू जो पॉजिटिव मेनरमां बीजी बाजू नेगेटिव मेनरमां लक्षणों ने जस्टिफाई करेला होय छे अने ते पण तेओना चोक्कस कारण साथे तो एक एक वाक्य जे मळीने आ पॉजिटिव नेगेटिव नो एक जूथ बनशे मतलब के आवुं बे वाक्यों नो आखुं एक जे जूथ बनशे तेने आपणे कपलेट कहीशुं आखुं आ जे जूथ बनशे एने कपलेट कहेवाय छे बे वाक्यों नुं कॉम्बिनेशन अने आ कपलेट ना दरेक वाक्य सपोज आ एक वाक्य छे ने आ एक वाक्य छे तो तेने इंडिविजुअली लीड तरीके ओळखवामां आवे छे तो आ हतुं की वर्गीकरण क्षेत्र तरीके तो अहीं आपणे संदर्भ आधारित वर्गीकरण क्षेत्रो स्टडी करी गया जे रूबरू जोई शकाता नथी परंतु तेओमां रहेली माहितीने वर्णनने वांचीने वर्गीकरण विशेनो घणो बधो ख्याल आपणे मेळवी शकीए छे तो अहीं ऑलमोस्ट बेटा आ प्रथम जे चेप्टर छे तमारा आ युनिट नुं कम्प्लीट थई गयुं सेकेंड चेप्टर शुरू करीशुं हवे જે છે બાયોલોજીકલ ક્લાસિફિકેશન અને જેમાં આપણે હવે વન બાય વન દરેક અલગ અલગ જે સજીવો છે કેટેગરીના તેના એક ચોક્કસ સાયન્ટિફિક વૈજ્ઞાનિક જે વર્ગીકરણ બનાવાયા છે અને તેઓની અંદર કયા વનસ્પતિ કયા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે તેને ડિટેલમાં વર્ણન કરીશું.